નમસ્કાર, હું ચિરાગ. ગુજરાતમાં ખેડૂતો ચારે તરફથી સમસ્યાઓથી ઘેરાઈ રહ્યા છે. કુદરત રૂઠતા વરસાદ ઓછો પડ્યો, અછતની સ્થિતિ છે, ઊભો પાક સુકાઈ રહ્યો છે, ક્યાંક પાણીની તંગી છે તો ક્યાંક ટેકાના ભાવની પણ માથાકૂટો ચાલી રહી છે. અનેક સમસ્યાઓ વચ્ચે એવો પણ કૃષિ મંત્રાલયનો રિપોર્ટ આવ્યો છે કે નોટબંધીથી પણ ખેડૂતોની કમર તૂટી ગયેલી છે. જોકે વાત આજે નોટબંધી સુધી સીમિત નથી રાખવી, વાત છે ખેડૂતોને હેરાન કરતી બહોળી સમસ્યાઓ વિશે. એક પછી એક ખેડૂતને માર પડી રહ્યું છે. સરકારે મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી, પણ તેમાં પણ એવી તો અવ્યવસ્થા સર્જાયેલી છે કે તાત બિચારો મગફળીનો ભારો ઉંચકીને ધક્કા ખાઈ રહ્યું છે. ત્યારે ચારે તરફથી ઘેરાયેલો તાત એક જ પોકાર કરી રહ્યો છે કે કોઈક તેની મદદ કરવા આવે. સરકાર રાહતની વાતો કરતા કરતા રાહત પહોંચાડવા પર ધ્યાન આપે તો કદાચ ખેડૂતને સાચી રાહત મળી શકે તેમ છે. અછતની સ્થિતિ, ઘાસચારાની તંગીએ પણ ખેડૂતોને જાણે કે માર પડ્યો છે. આજ મુદ્દે ચર્ચા કરીશું, જોઈશું વિશેષ રજૂઆત, તાતનો સંતાપ ઉગારો બાપ. આ મુદ્દે બધું વાત કરવા આપણી સાથે છે કૃષિ નિષ્ણાત અને ખેડૂત આગેવાન એવા ભરતસિંહ ઝાલા, અને સાથે કોંગ્રેસમાંથી જોડાશે મનીષભાઈ દોશી. આ બંનેનું સ્વાગત. ભરતભાઈ, સૌથી પહેલાં આપને પૂછવાનું કે ચારે તરફથી, જેમ આપણે પ્રસ્તાવના પણ કીધું, ચારે તરફથી ખેડૂત બિચારો બની ગયો છે, ખરેખર સ્થિતિ શું છે? સરકારની ખેડૂત વિરોધી આર્થિક નીતિ, મોંઘા બિયારણ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ અને સિંચાઈ સવલતના અભાવને કારણે પર હેક્ટરે ખેડૂતોને 70,000 રૂપિયાનો ખર્ચો થાય છે, અને સારું ઉત્પાદન હોય તો પર હેક્ટરે દર વર્ષે ખેડૂતોને 20,000 નુકસાન થાય છે. સારું વર્ષ હોય તો ચાલુ વર્ષે 19,00,000 ખેડૂતોને, જે ખેડૂતે પાક ધિરાણ લોન લીધું છે 1,00,000 રૂપિયાથી 2,50,000 રૂપિયા સુધી, એમાં એક પણ ખેડૂતોને 20,000 રૂપિયાની આવક થાય એવું નથી. એવા સંજોગોમાં 20 જૂને ચોમાસું બેઠું, ઓગસ્ટ મહિના સુધીમાં કપાસનો પાક નિષ્ફળ ગયો, અને અત્યારે સરકાર એમ કહે છે કે દુષ્કાળગ્રસ્ત ગામડા જાહેર કરશું. તો દુષ્કાળગ્રસ્ત જાહેર કરેલા ખેડૂતોને હેક્ટરે 5,800 રૂપિયા આપવાની વાત કરે છે. સાહેબ, 5,800 રૂપિયા તો બિયારણ ન આવે તો અમે અવારનવાર નામદાર સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને કીધું કે સરકારની દિશા ખોટી અને સરકાર 4 અઠવાડિયામાં નીતિ બનાવે. આ દુઃખની વાત છે કે એગ્રીકલ્ચર મિનિસ્ટરો, મુખ્યમંત્રીશ્રી, આરબીઆઈ બેંક અને ભારતની તમામ સરકારોની દિશા ખોટી છે અને ખેડૂત વિશે સંવેદનશીલ જ્ઞાત નહીં. આવતા 2 મહિના પછી જ્યારે વાઇબ્રન્ટ સમિટની જ્યારે રચના થઈ છે ત્યારે ગુજરાતની અંદર 1,00,000 કરોડ રૂપિયાની વાતો કરશે. તો હું આપણા માધ્યમથી કહેવા માગું છું કે છેલ્લા 5 વર્ષથી કે 10 વર્ષથી આપણે વાઇબ્રન્ટ સમિટની અંદર દર વર્ષે 2,00,000 કરોડનો એમઓયુ થાય છે, એના 10% જો તમે ખેડૂતોના પાક ધિરાણ લોન માફ કરવા આપી દો ને તો એ સારું રહેશે. બીજી વસ્તુ સાહેબ, તમને કહું, નોટબંધી, નોટબંધીની અંદર 100થી વધારે ખેડૂતોથી 100થી વધારે લોકો આપઘાત કર્યો છે. મને ખબર છે નોટબંધીની અંદર અમારા ગામના 2-3 જે નવયુવાનોના મેરેજ હતા એટલી બધી હાડ મારી વેઠવી પડે છે કે ન પૂછો વાત. હું પોતે જ્યારથી નોટબંધી થઈ ત્યારથી અમારા જે સામાન્ય વર્ગના લોકો હતા એ સવારથી સાંજ સુધી લાઈનમાં ઉભા રહેતા હતા, 1,00,000 રૂપિયા જમા કરાવે, 5 મહિના સુધી કોઈને પૈસા નથી આવ્યા. ભરતભાઈ, લાગે છે કે આ જે બીજેપીની રૂપાણી સરકાર છે અથવા તો ભાજપનું જે શાસન છે ગુજરાતમાં, એ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ફોકસ નથી કરી શકતો અથવા તો ખેડૂતોની વેદના નથી સાંભળી શકતું. એનું કારણ છે, 1998માં ગુજરાતમાં 1,11,000 ખેડૂત હતા, અત્યારે માત્ર 54,00,000 ખેડૂતો થઈ ગયા. ખેડૂતને આમે અડધા કર્યા અને આમે અડધા કર્યા. કેશુભાઈની સરકારે નર્મદે સર્વેદનના પાણા સાથે જ્યારે નરોડાની અંદર જે પાઇપલાઇનનું પાણીનું નાખ્યું ત્યારે એમની સાથે ઉદઘાટનમાં હું હતો, કંકુન, ચોખાળ અને બધા હાલી નીકળ્યા હતા. નર્મદે સર્વદે ખેડૂતોને પાણી દે. સાહેબ, 47,000 કિલોમીટરની લાંબી કેનાલ બની, હું જ્યારે ભણતો હતો ત્યારે મારા ખેતરમાં પાણી આવશે એવું મને સપનું હતું, પણ અત્યારે મારા કૂવામાં પાણી નથી. તો દુઃખની વાત છે કે જે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર લીંબડી તાલુકાના 68 ગામમાંથી એક પણ ખેડૂતમાં ખેડૂતોને સીધું પાણી મળતું નથી. બિલકુલ. બીજી તમને વાત કરું કે 4-4 કિલોમીટર સુધી ખેડૂતો કૂવાઓ એટલા નર્મદાની કેલા ઉપર ડીઝલ મશીન મેકે છે, ડીઝલ મશીનમાં રોજનો 2,000 રૂપિયાનો ખર્ચો કરે છે, તો એમાંથી ખેડૂતોને કંઈ વધારો નથી. અને આપણા માધ્યમથી ખેડૂતોને કહેવા માગું છું કે રવિ પાર્કમાં ડીઝલ ઓઇલ એન્જિનથી મહેરબાની કરીને ખેડૂતો તમે ખર્ચો ન કરતા. આ સરકાર પાણી તમને નથી આપવાની અને આ વખતે પાણી આપી શકે છે. સાહેબ, 9,000 કરોડની યોજનાના 90,00,000 કરોડ રૂપિયા વાપરી નાખ્યા તો એ ખેડૂતના ખેતરમાં પાણી ન આવ્યું, દર વર્ષે 2,00,000 કરોડનું દેવું થઈ ગયું તો ખેડૂતોનો દેવા નાબૂદ ન કર્યા. સરકાર કોણ ચલાવે છે એ જ ખબર નથી પડતી. ઓકે, મનીષભાઈ, વિપક્ષ તરીકે આ વખતે વિધાનસભામાં થોડી મજબૂત સ્થિતિ કોંગ્રેસની ચોક્કસ છે. કોંગ્રેસના ધારાસભ્યો શું કરે છે આ ખેડૂતો માટે? ચિરાગભાઈ, આજે TV9 જે વિષય લીધો છે એ ગુજરાત માટે અતિ સંવેદનશીલ અને ચિંતાનો વિષય છે આપણા સૌના માટે. ખેડૂતોની સ્થિતિ દયનીય છે,
આપણે ઓલાથી વાત કરીએ, પણ હકીકતમાં જે ગામડા, હું ગ્રામ્ય વિસ્તારમાંથી આવું, બહુ સામાન્ય નાના ગામમાંથી આવું, ખેડૂતોની જે સ્થિતિ થઈ છે, મારો તાલુકો સૌથી વધુ પાણીવાળો તાલુકો, હળવદ તાલુકો, એ તાલુકાની અંદરના ખેડૂતો અત્યારે બૂમો પાડી રહ્યા છે. જે તાલુકામાં આખા ગુજરાતમાંથી લોકો ખેતી કરવા માટે મારા તાલુકામાં આવે, જમીનો ખરીદે, એવી સ્થિતિવાળા તાલુકાની જો આવી વિષમ કટોકટી હોય તો બીજા તાલુકાની રજૂઆત કરે ધારાસભ્ય, રજૂઆત કરે વિધાનસભામાં, એટલા માટે સરકાર એના ઉપર છે. તમને ખેડૂતોની એક સ્થિતિ કહું, જે ભરતસિંહજીએ કીધું, 7-8 લાખ ખેડૂતો 10 વર્ષમાં ઘટી ગયા, 36 લાખ ખેત મજૂરોની સંખ્યા વધારો. હું તમને ખેતીની જમીનમાં ઘટાડો થયો, ખેડૂતના દેવામાં વધારો થયો. આજે પરિસ્થિતિ એવી છે, કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો, હું પ્રમાણિકપણે TV9ના માધ્યમથી કહું છું, અમને ખેડૂતોએ બહુ પ્રેમ આપ્યો, જનસમર્થન, જનઆશીર્વાદ રાહુલજીને અને કોંગ્રેસ પક્ષને આપ્યો, અને એના કારણે આજે ગુજરાતમાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યની સંખ્યામાં પણ વધારો થયો, મતની ટકાવારી. જોતા છો કે મોરબીમાં અમારા બ્રિજેશભાઈ મેરજા હોય, લલિતભાઈ કગથરા હોય, જુનાગઢની અંદરના આખું મગફળીના કૌભાંડમાં હર્ષદભાઈ રીબડિયા હોય, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશભાઈ ધાનાની સતત આખા ગુજરાત વ્યાપી પ્રવાસ કરીને મગફળીના કૌભાંડને ઉજાગર કરીને ખેડૂતોના પ્રશ્ન લડ્યા. કોંગ્રેસ પક્ષના પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડા હોય કે આ બાજુ લલિત વસોયા હોય, ખેડૂતોના પ્રશ્ને અમારી પ્રમાણિકતા અને નિષ્ઠા એટલા માટે કે ઉત્તર ગુજરાતની અંદર અમારા ધારાસભ્યો હોય, તમામ લોકો એટલા માટે લડે છે કે અમારી પ્રમાણિકતાથી અમારી ફરજ પણ બને છે. એટલું જરૂર નથી કે અમને મત આપવા, મત તો આપ્યા છે, જવાબદારી વધે, પણ વિધાનસભાની અંદર, ચિરાગભાઈ મારી વાત સમજો, વિધાનસભાની અંદર ખેડૂતોના મુદ્દા ઉપર ચર્ચા થતી હોય તેવા સમયે 10 મિનિટ પણ પૂરી, 15 મિનિટ કે 20 મિનિટે ન થવા દે, સરકારી બિલને સરકારી નિયમમાં આટીખોટી કરે, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાએ અને તમામ ધારાસભ્યોએ ભેગા થઈને વિનંતી સરકારને કરી કે ખેડૂતોના મુદ્દા ઉપર એક દિવસની વિશેષ ચર્ચા રાખવી જરૂરી છે, આપણા સૌની છે. અમે કહીએ છીએ તમે તમારા ટેબલ ઉપરથી લાવો, એટલે કે ટ્રેઝરી બેન્ચ ઉપરથી લાવો, અમે વિપક્ષ તરીકે અમે સહયોગ આપશું અને હકારાત્મક સૂચન સાથે આપણે એક લાંબા ગાળાની નીતિ અને ટૂંકા ગાળાની નીતિ શું રાખી શકાય, ખેડૂતને દેવામાં આપી એ માત્ર એક નથી વિકલ્પ. બિલકુલ, હું એવું પ્રમાણિકપણે TV9ની કોંગ્રેસ પક્ષના પ્રવક્તા તરીકે કહું, ખાલી દેવામાં આપી એ નથી, પણ દેવામાં આપી એ ટૂંકા ગાળા માટે એટલા માટેની એક વ્યવસ્થા છે જેથી કરીને ખેડૂત જે દેવામાં ફસાઈ ગયો છે, એની જે આર્થિક હાલાકીને કારણે જે નિરાશા અને હતાશામાં આવ્યો છે, એ ડરનો માર્યો અત્યારે જે અંતિમ પગલું લઈ રહ્યો છે, એ અંતિમ પગલામાંથી આપણે ખેડૂતને જીવતું રાખશું તો ખેતી પણ જીવતી રહેશે અને ગુજરાત જીવતું રહેશે. એટલા માટે આપણે વચગાળાની વ્યવસ્થા તરીકે અત્યારે ખેડૂતને આર્થિક સંક્રમણમાંથી બહાર લાવવો પડે, ટૂંકા ગાળાના પગલાં લેવા પડે. એટલે ઉપાયો કોણ સૂચવશે એમ, નિશ્ચિતપણે અમે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ પોતે સરકારને સૌથી પહેલો પત્ર સત્ર શરૂ થતા પહેલા લખ્યો હતો અને એમાં સૂચનો સાથે લખ્યું છે. અમે ખાલી આક્ષેપ નથી કર્યા, અમે એમ કીધું છે કે આ 4-5 પગલાં લ્યો અને શરૂઆત તમારાથી કહો, વી વિલ વેલકમ ધેટ. અને હું આજે કહું છું TV9ના માટે, સરકાર તરફથી લેવાતા પગલાં ખેડૂત લક્ષી કોઈ પણ હોય, ગુજરાતના તમામ કોંગ્રેસ જન એની સાથે એટલા માટે છે, કારણ કે ખેતી બચશે, ખેડૂત બચશે, તો જ ગુજરાત બચશે, એ વાત સાથે અમે પ્રમાણિકપણેથી કહીએ છીએ. ભરતભાઈ, રાજનીતિ એક હથિયાર બની ગયું છે, કોઈ પણ પક્ષ હોય, ખેડૂત આજે કિસાન વોટ બેંક છે અથવા કિસાન કાર્ડ છે, એ માત્ર રાજકીય હાથો અથવા તો કોઈના કોઈ એક પક્ષ તરફ ઝુકાવનો આખો આ મામલો છે. 100% તમારી વાત સાચી છે. જ્યારે જ્યારે ચૂંટણી આવશે ત્યારે ચૂંટણી ઢંઢેરામાં હર ખેત કો પાણી દેંગે, હર હાથ કો કામ દે. આજે સાહેબ તમને વાત કરું કે ખેડૂતોની તો બહુ મુશ્કેલી છે, પણ ખેતી સાથે સંકળાયેલો મજદૂર, સાહેબ આખા વિશ્વમાં ખેડૂત એક એવો છે કે ઉત્પાદનનો સીધો ભાગ એનો જે મજૂર હોય ભાગ્યાને આપે છે. ટાટા બિલા કે મોબાઈલ બનાવતી કંપની એને જે 8 કલાક નોકરી કરે એનું જે વળતર જ આપે છે. જ્યારે ખેડૂત ખેતીમાં ખર્ચો કરે છે, તમે જે સમસ્યાઓ બધી વર્ણવી એ સમસ્યાઓને સાચી માની લઈએ તો લાગે છે કે સરકારના ધ્યાનમાં પણ આ સમસ્યાઓ હશે જ, તો શા માટે એ ફોકસ સમસ્યાઓ થતી નથી, શા માટે ધ્યાન નથી અપાતું? સરકારનું ધ્યાન ઉદ્યોગ, કેમ કે તમે તો વોટ બેંક છો, તમે કીધું કે ઉદ્યોગ તરફી છે કે ઉદ્યોગને સપોર્ટ આપશું અને EM ગોટાળા કરશું અને આપણે જીતી જઈશું. સરકારનું જે ડિમાન્ડ છે, સરકારની અંદર જે મગજમાં જે ગ્રંથિ કરી ગઈ છે, સરકાર સંવેદનશીલ છે નહીં, લોકશાહીના મૂલ્યો સરકારમાં છે નહીં, અને ભારતીય સંવિધાન, સાહેબ તમે વિચાર કરો કે ભારતીય સંવિધાનમાં ચોખ્ખું લખ્યું છે, કુદરતી આપત્તિમાં નેશનલ કેલિમિટી કમિટીની જવાબદારી આવે છે, જિલ્લા કલેક્ટરની જવાબદારી આવે છે, મામલતદારની જવાબદારી આવશે, સરકાર એને રોકી રાખે છે. તમે ડિઝાસ્ટર મેનેજમેન્ટની વેબસાઇટ જુઓ, મોટા મોટા સાહેબના ફોટા જ આવે છે. એટલે પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટે ગામડે ગામડેનો સર્વે કરવો જોઈએ, કેટલા ગામમાં કેટલો વરસાદ થયો, ક્યાં નુકસાન થયું, ક્યાં પાણી નથી, એ બધું કરવાનું જરૂર હોય. નામદાર સર્વોચ્ચ અદાલતો 2016માં ઝારખંડની કાતી હોય કે દેશમાં અને ગુજરાતમાં અકાળગ્રસ્ત જાહેર કરેલા ગામોને તમે પાણી આપો, તમે રોજગાર ચાલુ કરો. સાહેબ ચોખ્ખું સુપ્રીમ કોર્ટે કીધું છે, ખેડૂતોએ જેટલું ક્રોપ લોન લીધું હોય
એટલી જ લોન માફ કરવામાં આવે અને એ ગામના લોકોને રોજગાર આપવામાં આવે. આપઘાત કરેલા ખેડૂતની વિધવા બહેનોને જો તમે રોજગારનું આપી શકતા હોય, શિક્ષણનું આપતા હોય, રહેવા માટે ઘરનું આપતી હોય, તો આ વિકાસ ધૂળમાં પડ્યો. પણ સાહેબ, દુઃખની વાત છે, જ્યારે વિકાસ જ્યારે વંટી જાય ત્યારે જનતાને બહુ તકલીફ પડે છે. વિકાસ જરૂરી છે, પણ આ વિકાસ વંટી ગયો છે. અને એને રોકવા માટે કોંગ્રેસને પણ હું કહું છું, કોંગ્રેસ એટલી જ જવાબદાર છે. કોંગ્રેસે 1998 થી કે 2008 સુધીના 71,000 કરોડના દેવા નાબૂદ કર્યા, એને આપણે આવકારીએ છીએ. પણ સાથે સાથે 1998 22 વર્ષથી સુધી આ બેઠા એની સામે જે જન આંદોલન કરવા જોઈએ, જન આંદોલનની અંદર પૂછ્યું એમને કે કોંગ્રેસના ધારાસભ્યો કરે છે શું, કોંગ્રેસ વિપક્ષ તરીકે કેટલું મજબૂત છે આ ખેડૂતોના સમસ્યા મુદ્દે. ગાડું લઈને જાય, રોડી લઈને પાછા આવ્યા 1.5 લાખ રૂપિયા પગાર લઈ. બાકી કહેવું જોઈએ કે માનનીય અધ્યક્ષ શ્રી, અમારા 80 ધારાસભ્યો જ્યાં સુધી ખેડૂતોના દેવા નાબૂદ નહીં કરે ત્યાં સુધી અમે 1 પણ ધારાસભ્યોને વિધાનસભામાં આવવા નહીં દેવી. સાહેબ, 2 રૂપિયા તેલના ડબતા તો આ ભાજપ પર દુકાનો બંધ કરી દેતા. મંડળ કમિશન જ્યારે આવ્યું ત્યારે અડવાણીએ યાત્રા કાઢી હતી. તો કોંગ્રેસ વાળાએ પણ અન્ના હઝારેના આંદોલનની અંદર વગર ખેસ પહેરે ભાજપ વાળા દોડતા હતા. તો એ તો જે ખેડૂત સંગઠનો જે આંદોલન કરી રહ્યા છે ત્યાં કોંગ્રેસે ઓલા કહેશે ને કે ધડ ધીંગાણા જેના માથા મસાણા એવા પાડ્યો થઈને પૂજાવું, ઘડવૈયા મારા ઠાકોરજીને થવું, પંતુજીજી વાત ન કરાય, હાથમાં સોર્યા લેવા પડે. મારવા માટે નહીં પણ કહેવું પડે કે આ તમારી ગુજરાતી ધરતીને વેચીને જે વંદે માતરમ કહો છો એ બંધ કરો. એ માટે કોંગ્રેસે નૈતિક મૂલ્ય સાથે લડવાની જરૂર છે. મનીષભાઈ, બહુ મોટો આરોપ અને બહુ મોટી વાત એમણે, અને બહુ પાયાની વાત કીધી કે તમે દેખાવો કરો છો, ગાડામાં જાઓ છો, પ્રદર્શનો કરો છો, પાછા ઓડીમાં જાઓ છો. તમામ દ્રશ્યો લોકોએ જોયેલા છે. પગાર વધારો કરવાનો હોય તો બંને ભાજપ અને કોંગ્રેસ બંને સરખા થઈ જાઓ છો. ભરતસિંહજીનું સન્માન કરું છું, કારણ કે આખા દેશમાં જે ક્રાંતિ સંગઠન નામે સર્વોચ્ચ અદાલતમાં એમણે રીટ પિટિશન કરીને એના કારણે જે સુપ્રીમ કોર્ટે વચગાળાના જે આદેશો કર્યા તમામ 23 રાજ્યોને 24 રાજ્યોને, અને એમાં જે રાજ્યોને એગ્રીકલ્ચર પોલિસી બનાવી એટલે કૃષિ નીતિ બનાવી, કઈ રીતે આપઘાત ઘટાડવા અને એની માટેની કઈ રીતે રોકવા આપઘાતને, એના માટે એમાં માત્ર એક પંજાબ સરકારે પોતે સોગંદનામું કરી અને એમણે તમને એવું કીધું કે તમે કેવી રીતે વિપક્ષ તરીકે કરી શકો એમ. એક જ મિનિટ, એ જ વાત ઉપર ચિરાગભાઈ, એટલા માટે એમને બહુ બાપુ છે, સી છે અને માણસ છે, અને એની સાથે બાપુનો આક્રોશ સન્માન સાથે હું લઉં છું. આખી વાતમાં ઘટનાક્રમમાં પંજાબની કોંગ્રેસ સરકારે કેપ્ટન અમરિંદરસિંહે સત્તામાં આવતા વખતે દેવું તો માફ કર્યું ટૂંકા ગાળા તરીકે, કારણ કે લાંબા સમયથી અકાલીની સરકાર, ભાજપની સરકાર અને એના કારણે પંજાબનો ખેડૂત પંજાબની અંદર જે કેપ્ટન અમરિંદરસિંહે સોગંદનામું કરીને સરકારે આપ્યું કે 100% જ્યાં પાક નિષ્ફળ ગયો છે અહીંયા 1 દીઠ 25,000 રૂપિયા, બરાબર છે ને ભરતસિંહ મારી વાત? અને અમે જે પગલાં લીધા અહીંયા કૃષિ નીતિ કર્ણાટકમાં લીધા, કેન્દ્રમાં યુપીએ સરકાર હતી ત્યાં કોંગ્રેસે 72,000 કરોડના દેવાનો ઐતિહાસિક નિર્ણય માફ કરીને અને સમગ્ર દેશના ખેડૂતોને ગુજરાતની અંદર ગુજરાત, આમાં મને એમ લાગશે કે બે અંકર થશે ભરતસિંહ તો હું નહીં બોલી શકું. આખી ઘટનાની અંદર સમગ્ર ઘટનામાં હું એટલી એમની લાગણીનું હું સન્માન કરું, પણ સાથે સાથે એ વાત વાસ્તવિક છે, બહુમતીના જોડે ભારતીય જનતા પાર્ટીએ એજન્ડા સિવાયના કામને કામકાજ સલાહકાર સમિતિમાં પણ નહોતું, એટલું કહું છું. આ પ્રમાણિકપણે કહું છું, આ બધા કોઈ પણ તમે વિધાનસભાના રેકોર્ડ ઉપર જોજો, કામકાજ સલાહકાર તમે મારા સવાલને પૂરેપૂરો સમજી ચૂક્યા છો, સમજી ગયો છું અને હું એમને કીધું ના ના કામકાજ સલાહકાર, હું મારી વાતને પૂરી કરી, મને વાત કેવા દેવી પડશે ચિરાગભાઈ? નહીં નહીં, વિષયાંતર કરી એની સાથે, તમને એવી ખબર હોવી જોઈએ કે વિધાનસભાની અંદર કોઈ કામ એમને નથી થતું. કેવી રીતે કરવા કોંગ્રેસ પક્ષ ની કોઈ પણ ઘટનાક્રમ ને કોંગ્રેસ પક્ષ કોઈ પણ આંદોલન કરે ત્યારે ટીકા ટિપ્પણી સાથે કોંગ્રેસ પક્ષ ની સાથે અછૂતપણાની વર્તન કરનારા લોકોને TV9 ના માધ્યમથી હું કહેવા માંગુ, ક્રાંતિકારી ને કહેવા માંગુ છું બાજુ બેઠેલા, કે ગુજરાત ની અંદર જમીન માપણીના કૌભાંડ ની અંદર કોંગ્રેસ પક્ષ આક્રમકતાથી નો લેવ્યો તો હું અત્યારે જાહેર જીવન ને મારું પ્રવક્તા પર છોડવા માંગુ છું. મગફળી કૌભાંડ ના, એક મિનિટ ચિરાગભાઈ સાંભળવું પડે, એટલા માટે તમે પ્રશ્ન પૂછ્યો છે અને તમે TV9 ના માધ્યમથી ભરતસિંહે કીધું છે
ત્યારે હું કહેવા માંગુ, ગુજરાતમાં 4,000 કરોડનું મગફળી કૌભાંડ કોંગ્રેસ પક્ષના વિધાનસભા, કોંગ્રેસ પક્ષના નેતા સન્માનીય પરેશભાઈ ધાનાણી અને કોંગ્રેસની ટીમ અને કિસાન કોંગ્રેસના અમારા નેતા હર્ષદભાઈ રીબરિયા સહિત સમગ્ર કોંગ્રેસ પક્ષે આંદોલન કર્યું અને આજે વિધાનસભાના ફ્લોર ઉપર અને પાછળથી મુખ્યમંત્રી સ્વીકારવું પડ્યું કે આ સમગ્ર કૌભાંડ અને ગોટાળો થયો હતો એ નવે વર્ષે મગફળી ખરીદવા નહીં કરી. કોંગ્રેસ પક્ષ લડત આપે છે, અમારી લડત લડવાની રીતમાં ક્યાંય હિંસા નહીં હોય. આવતીકાલે કોંગ્રેસ પક્ષે ગુજરાતના ખેડૂતો માટે વિરામ પછી આપનું સ્વાગત છે. કોક ઉગારો આ ખેડૂતોને, લાચાર ખેડૂતોને, બિચારા ખેડૂતોને, કેમ કે અનેક સમસ્યાઓથી ગુજરાતનો ખેડૂત પરેશાન છે. ભરતભાઈ, સરકારે શું કરવું જોઈએ? ખાસ તો જો દુષ્કાળગ્રસ્ત જાહેર કરી દીધા, અમે પાણી છૂટું છું એવું એ વાત કરી દીધી, ટેકાના ભાવ પણ ડિક્લેર કરી દીધા, પણ કશું છતાં બી હજી ખેડૂત ક્યાંક ને ક્યાંક નારાજ છે. સરકારે યાત્રા બંધ કરવી જોઈએ. એક તમામ તાલુકાના મામલતદારો, જિલ્લા કલેક્ટરો, સ્થાનિક સમિતિના સભ્યો, ગ્રામ પંચાયતના સભ્યો અને જિલ્લા વાઇઝ સ્થાન નેશનલ કેલિમિટી કમિટીની જે ગાઈડલાઇન છે, નામદા સર્વોચ્ચ અદાલતના ચુકાદા છે અને આજ દિવસ સુધી જે નિમાયેલા કમિશનોનું ધ્યાને રાખીને પહેલાં પર થતો ગુજરાત સરકારે 2016થી આજ દિવસ સુધીના સંપૂર્ણપણે પાક ધિરાણ લોન માફ કરવા જોઈએ. બીજું કે જે સરકાર અત્યારે નોટિસ આપે છે, સાહેબ તમને દુઃખ લાગશે કે લાભ પછી એમના દીધ ખેડૂતોને નોટિસ આપી કે તમે પાક ધિરાણ ભરી જાઓ, નહીં તો તમારી જમીન હરાજી કરે છે. અરે ચોરના દીકરા ખેતરમાં ભગતો, મેં કો ટાંકા ભાગી નાખવી? તમે ખેડૂતોને આલ્યા માલ્યાને તમે પૈસા આપ્યા, ત્યાં તમારા બાપની તાકાત નથી અને ખેડૂતોને તમે એમ કહો છો કે દિન 15માં તમે પાક ધિરાણ લોન ભરી જાઓ, નહીં તો તમારા જમીન હરાજી કરવામાં આવશે. તમારા બાપની જમીન છે, અમારા વડોએ માથા આપ્યા છે અને જો માથું ઉતારી ન લેવી તો અમારે, અમે ખેડૂતના દીકરા નહીં. તો સાહેબ, ખેડૂતોના સંપૂર્ણ દેવા પહેલાં નાબૂદ કરવા જોઈએ. ખેડૂતોને 5800 રૂપિયાનું પેકેજ ડિસેમ્બર મહિનાથી આપશે. સાહેબ, 5800 રૂપિયામાં તો બિયારણે ન આવે, તો હવે હેક્ટરે 70,000 રૂપિયા આપવાના જોઈએ. નરેન્દ્રભાઈ મોદી જ્યારે 2005માં ફ્લડ આવ્યું ત્યારે દિલીપભાઈ સંઘાણી આપણા એગ્રીકલ્ચર મંત્રી હતા અને હું આવેદનપત્ર દેવા ગયો હતો આપઘાત કરેલા ખેડૂતોને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે. ત્યારે નરેન્દ્રભાઈ મોદી આપણા મુખ્યમંત્રી હતા અને દિલીપભાઈ સંઘાણી આજે આવ્યા નથી, બાકી આપના માધ્યમથી કહેવા માગું છું. ત્યારે આપઘાત કરેલા ખેડૂતોની બહેનોને લઈને દિલીપભાઈ સંઘાણી પાસે ગયો હતો ત્યારે નરેન્દ્રભાઈ મોદી ટીવીમાં બોલ્યા હતા કે 40,000 કરોડ રૂપિયાનું આપણે ગુજરાત સરકારને નુકસાન થયું છે, જો કેન્દ્ર સરકાર 40,000 કરોડ રૂપિયા આપી દે તો ગુજરાતના ખેડૂતોના તમામ દેવા નાબૂદ થઈ જાય. સાહેબ, 2005 થી 2014 વારાણસીની અંદર ઇલેક્શનની અંદર નરેન્દ્રભાઈ મોદી બોલ્યા હતા કે ગુજરાતમાં પણ ખેડૂતો આપઘાત કરે છે પણ બીજા રાજ્ય કરતાં ગુજરાતમાં સંખ્યા ઘટી છે, પરંતુ આપણે આંકડાકીય નથી જવું, પણ અમારી સરકાર જો આવશે તો આપઘાત કરેલા ખેડૂતના પરિવારને વળતર આપવામાં આવશે. 6 જુલાઈ 2017ના રોજ સર્વોચ્ચ અદાલતની અંદર સોલિસિટર જનરલ સ્વાગતનામા પર રજૂ કરે છે કે ભારત સરકારની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત વાવણીથી કાપણી સુધીમાં જે ખેડૂતો ક્રોપ લોન લેશે એ ક્રોપ લોન માફ કરવામાં આવશે. એમના બાપાના સોગંદ ખવડાવો, એક પણ ભાજપના ધારાસભ્યોને, કૃષિમંત્રીને, કે એક પણ ખેડૂતનું જો ક્રોપ લોન માફ થઈ હોય તો મને ગુસ્સો આવશે. સાહેબ, આપઘાત કરેલા ખેડૂતોના તમે ટીવીવાળા બતાવો છો, એમની પરિવારને તમે હાલત તો જુઓ. બીજું કે આપઘાત કરેલા ખેડૂતને વળતર આપવું એ પૂરતું નથી, સરકારને નર્મદે સર્વેદના ગાણા ગાયા, 90,00,000 કરોડ રૂપિયાનું ઓલું કરી નાખ્યું, વીમા કંપનીવાળો 20,000 કરોડનું બૂચ મારી ગયા અને ક્યાંય સંવેદનશીલ નથી. હજી તો બસ રથ ને રથ હવે પાછો આવશે. ભરતભાઈ, એવું થાય કે રાજકીય વાત આખી છોડી દઈએ, કોઈ પણ પક્ષનું ટેકો છોડી દઈએ, ખેડૂતો પોતે ભેગા થાય અને ક્યાંક ને ક્યાંક સરકાર સામે મોરચો માંડે, 144 લગાવી દે, GB વાળા આવી જાય, રીડ પાડવા આવી જાય. હું માત્ર 3 ખેડૂતોને લઈને ઉપવાસ ઉપર બેસવાનો હતો. મને હજી સુધી એમ નથી કહેતા કે તમે રેલી કાઢો. ઇસ્કોન મંદિર પાસે અમે 11 ખેડૂતો અમદાવાદની શહેરની જનતાને પત્રિકા વહેતા હતા કે ભાઈઓ, 18 રૂપિયા કિલો બટાટા અમારે ખેડૂત પાસેથી ખરીદા અને બજારમાં 25 રૂપિયા આવે છે, તો અમદાવાદની જનતા ખેડૂતોને જો અમે કોઈ પક્ષમાં સી નહીં, બિલકુલ, અને કોઈ પણ પક્ષના અમે નથી, પણ સત્ય હકીકત એ છે કે રાજ્ય સરકાર ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ નથી. સુપ્રીમ કોર્ટ સંવેદનશીલ છે અને નામદાર સર્વોચ્ચ અદાલતથી તો ઉપર કોઈ ન હોય, અને સુપ્રીમ કોર્ટ કહેતી હોય કે સરકારની દિશા ખોટી તો હું તમે કયા
અને ગઈકાલે પરમ દિવસે બે કલાક સુધી આ હિયરિંગ ચાલ્યું. ગુજરાતના ખેડૂતોની સમસ્યા હરેક છે, અમે ભારતના ખેડૂતોની સમસ્યા અંતર્ગત સર્વોચ્ચ અદાલતમાં પિટિશન કરી છે, ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરી છે, અને આગામી દિવસોની અંદર જે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત જે લોકોને પૈસા નથી મળ્યા એના માટે પણ ન્યાયતંત્ર માટે લડશું. પણ દુઃખની વાત છે, પોલીસ પરમિશન ન મળે 10 માણસો બેસવા માટે, પરમિશન ન મળે એટલે ગામડાનો ખેડૂત શું કરવાનો? એટલે તકલીફ આ છે. તો હરેક જગ્યાએ દાણે દાણે પકવતો ખેડૂતો ભૂખ્યો કહેવા તો ધરતીનો પાલનહાર જગતને જે અન્ન પૂરું પાડે છે, જગતનો ધાત જે અન્ન પૂરું પાડે. અને આપણે કહેવી છે જય જવાન જય કિસાન, જવાનોને પાકિસ્તાન વાળા માથા કાપી જાય અને ખેડૂતો કુવામાં આપઘાત કરે છે. ઓકે મનીષભાઈ, આવતીકાલે રાજ્યભરમાં દેખાવો કોંગ્રેસ કરવાના છે, કયા મૂળ મુદ્દા રહેશે સરકારના કાન આંબળવા માટેના? બે અગત્યના મુદ્દા ઉપર છે. ખેતી સાથે સંકળાયેલો આપણી આ જે વ્યવસ્થા છે એમાં, અને દેશમાં પણ ખેતી સાથે સંકળાયેલો સહભાગી અને સહ અસ્તિત્વ સાથે ઊભો થતો પશુપાલનનો વ્યવસાય છે. ગુજરાતનું મોડેલ જે છે અમૂલનું, અમૂલ પેટર્ન, એ આખા દેશની અંદર આપણે માર્ગદર્શક રૂપે આપણા સવાય ગુજરાતી વી કુરિયન અને ત્રિભુવન કાકા જેવા મહાનુભાવે, સરદાર વલ્લભભાઈ જેવા ચરોતરની ભૂમિમાંથી એ ઊભું થયું અને એમાંથી સીધી નફો મળે, સીધા જ પશુપાલકો નફો મળે. આજે પરિસ્થિતિ ચિરાગભાઈ દુઃખી એ છે, દુઃખની વાત. એક તરફ ખેડૂત વિષમ કટોકટીમાંથી પસાર થયો છે, આર્થિક પાયમાલી તરફ ધકેલાયો, ખેડૂત ખેતી મોંઘી થતી જાય છે, નાના નાની ખેતી અને એના પદે વધુ વધુ દેવાદા થતા. બીજી બાજુ ખેતીની તકલીફના કારણે પશુપાલન એને ટકાવી જાય, એના પરિવારનું નિર્વાહ થઈ જાય, એના આજુબાજુના પ્રસંગો નીકળે. તો પશુપાલનમાં એવું થયું કે છેલ્લા 3 મહિનાની અંદર દૂધ ઉત્પાદક સંઘોએ જે મંડળીઓમાં પશુપાલકો દૂધ ભરે છે એ મંડળીના માધ્યમથી સંઘમાં જમા થાય, એ દૂધના ભાવમાં 70 રૂપિયા પ્રતિ કિલો ફેટમાં ઘટાડો કર્યો, પ્રતિ કિલો 70 રૂપિયા. આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ કે 70 રૂપિયા જેટલો ઘટાડો થયો, એટલે એક તરફ દાણ મોંઘું થયું અને આ બાજુ ઘાસચારો મળતો નથી, અને પછી બિચારાને પશુપાલકોને કંઈ પણ હિસાબે ભાવમાં ઘટાડો થયો, અને પાછું દૂધ પશુપાલકોમાં ઘટાડો અને એ જ માલ પાછો અમૂલ વેચે છે માર્કેટમાં, ત્યારે આપણને સામાન્ય પ્રજાને તો એ જ ભાવે મળે છે, એનાથી રૂપિયો વધુ મળે છે, ઊંચો ભાવે વેચાય છે, તો પ્રજાની લૂંટ થાય છે, પશુપાલકો પરેશાન થાય છે. આ કઈ પ્રકારનો ના, તેવા સમયે કોંગ્રેસ પક્ષે ગુજરાતના ખેડૂતોને ન્યાય મળે, ખેડૂતોના પ્રશ્નોને લઈને લાગણીશીલ સરકાર થોડીક જાગે, ઊંઘી ગઈ છે, અને એની સામે સામે પશુપાલકોના પણ જે વ્યાજબી પ્રશ્નો છે એને ધ્યાનમાં લઈને અમે આવતીકાલે 33 જિલ્લાઓમાં જિલ્લા મથકો ઉપર અને સંઘ આગળ અમે કાર્યક્રમો. પરિણામ આવશે એવું લાગે છે ખરું? નહીં, આ એક લોકતાંત્રિક પ્રક્રિયા છે, સરકારને જગાડવા માટેનો આ લોકતાંત્રિક પ્રયાસ છે. સરકારને જગાડશું કે ખેડૂતને હામી બનવાનો પ્રયત્ન કરશું? નહીં, આમાં બે વાત છે ચિરાગભાઈ. નિશ્ચિતપણે અમે લોકોના પ્રશ્નો લઈ જઈને લોકો સમર્થન આપતા હોય છે. પ્રજાની એક સૌથી સારી વસ્તુ એ છે કે પ્રજા માટે લડો એટલે પ્રજા. ખેડૂતો અમે જોવા માટેનો પ્રયત્ન કર્યો, અમારો અમારી નહીં, ખેડૂતો જ હોય છે. આ ભારતીય જનતા પાર્ટી જયારે પહેલા દિવસે મગફળી કૌભાંડ ખુલ્યું હતું એમ જ કહેતા હતા કઈ કૌભાંડ નથી ભાઈ, પછી ખુલ્યું ત્યારે એમના બાપો આવતા કહે છે, એક એક મુખ્યમંત્રીએ કીધું ગોટાળા ગોટાળા જતા, મગફળીમાં માટી નહોતી, માટીમાં મગફળી જતી રહી હતી. એટલે કોંગ્રેસ પક્ષે જમીન માપણી વખતે આ જ વાત કીધી હતી કે ગુજરાતમાં ખોટું નથી, રાજ્યના મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી ટીવીમાં આવીને કહેતા હતા, આખા ગુજરાતનું કૌભાંડ નીકળ્યું મોટા મોટું. એટલે કોંગ્રેસ પક્ષે ખેડૂતો અને પશુપાલકો માટે આગળ હતી. અને એક વાત જે ભરતસિંહમાં કહેતા હતા 144, તમને હમણાં તાજેતરમાં એક ઉદાહરણ કહું, મોરબીની અંદર સરકારે પોતે કલેક્ટરે એક જાહેરનામું બહાર પાડ્યું કે પાણીના પ્રશ્ને ખેડૂતો વારંવાર રજૂઆત કરે છે અને વિરોધ પક્ષ આ આંદોલનમાં એમાં આક્રોશમાં એમાં જઈને કાંઈ ઘટનાક્રમ ન બને એટલે અમે 144 લગાવી, આ સત્તાવાર કાગળ જાહેરનામું બહાર પાડ્યું. આપણને દુઃખની વાત છે કે લોકતાંત્રિક અધિકાર, પોતાનો માણસનો નાગરિક તરીકેનો અધિકાર, સરકારને ક્યારે સરકારની સામે લડવું પડે? ખેડૂતને અત્યારે કાપણી માપણીને વાવણીના સમયો હોય, એના પાક વેચવા માટે એનો ખેત પેદાશમાં એપીએમસીમાં બેઠો, એક જ મિનિટ મારી વાત છે, એપીએમસીમાં પોતે રાત દિવસ પોતે રાત્રે નોંધાવેલી મગફળી લઈને અહીંયા બિચારો બબે દિવસથી લાઇનમાં ઊભો છે, એના માટે એની આગળ સમય ક્યાંથી હોય? તેવા સમયે સરકાર એમની એમને ન્યાય નથી આપતી, એટલે અમારે આંદોલન કરવું પડે. કોંગ્રેસ ધરણા કરવાનું છે, ખેડૂતોના પ્રશ્નો એ ઉઠાવશે પણ ખરું, પરંતુ 19ના વોટબેંકના ખેડૂત જે આખી વોટબેંક છે એ કોઈનો હાથો ના બની જાય એનું તકેદારી પણ તમારે રાખવી પડશે. હવે ચોક્કસ બહુ મોટી વાત કરી તમે, હવે મતદાર બહુ સમજું છે, બહુ સાણો છે. તમે વિચાર કરો કે TV9ના માધ્યમથી જે અમને વચ્ચે ચાલ્યું કે શું નામ હતું અમદાવાદનું, ના કર્ણાવતી બદલવાનું હતું, એના બદલે કર્ણાવતી, એટલે લોકો બહુ બહુ સમજદાર થયા છે,
કમંડળ ને મંડળ ને રામ મંદિર ને બધું ભૂલી ગયા છે, નાતિ જાતિના ભેદભાવ પણ ભૂલી ગયા છે. અને હવે જે 2019ની ચૂંટણીની અંદર ઐતિહાસિક ક્રાંતિ થઈ છે, આપણા માધ્યમથી કહેવા માગું છું કે મંડળ કમિશનની ભલામણ, એની અંદર જે અનામત આંદોલન ચાલે છે ગુજરાતની અંદર, સાહેબ 17 લાખ ખેડૂતોના દીકરા અને દીકરી દોડી દોડીને થાકી ગયા પોલીસની ભરતીમાં. કેટલા? 17 લાખ. અને એમાંથી ભરતી કર્યા માત્ર 17,000ને. ખેડૂતનો દીકરો દીકરી આવ્યો નહીં. ખેડૂતોના દીકરીને દીકરીને ભણાવવા માટે દર વર્ષે 5 લાખથી તો 25 લાખ સુધીનો ખર્ચો કરે છે, એ પણ ખેડૂતના દીકરાના દીકરીને નોકરી મળી નહીં. તો જે હાર્દિક પટેલનું જે અનામત આંદોલન ચાલ્યું ને, એની સામે જે લાખો લોકો જોઈન્ટ થાય છે, એ માત્ર પટેલ આંદોલન નથી પણ લોકોની ભૂખ જે છે, જે અંદરનો જે આંકડો છે, તો આને કિસાન જે ગુજરાતનો ખેડૂત છે એ શું કરે? ખેતી છેવટે છોડી દે કે શું કરે? ભાગી ગયા ને, હું પોતે ભાગી. જો ગુજરાતની અંદર તમને આજની વાત નહીં કરું છું કે ગુજરાતની અંદર જે અત્યારે 54 લાખ ખેડૂતમાંથી માત્ર 21 લાખ જ ખેડૂતો ખેતી કરે છે. અને આ હુતાણી પછી, દાખલા તરીકે જાન્યુઆરી પછી 50 અમારા ગામની અંદર 50% જમીન કોઈ કરતા કોઈ હજી હવે વાવવા રાખવા તૈયાર નથી. જમીન અને સાહેબ એવું તમે કહો કે રાજ્ય, એક મિનિટ કે રાજ્ય સરકારે ટેકાના 300 ને 67 રૂપિયા ઘઉંના ભાવ કર્યા ને સાહેબ, 1,000 રૂપિયા 20 કિલો ઘઉં તમને 5 મહિનામાં મળશે નહીં. તમારે મારે 1,000 રૂપિયા 20 કિલો ઘઉં લેવા પડશે. અને હજી ઘઉંની વાવેતર નથી થતા. કૂવામાં ધક્કો દેવા મારે ટેકાના ભાવ કર્યા 367 રૂપિયા. મગફળીના ભાવ 1,000 રૂપિયા. બજારમાં 1,080 રૂપિયા મગફળીના ભાવ છે. તો ટેકાના ભાવ નક્કી કોણ? અને ત્રીજી વસ્તુ સાહેબ, ગયા વખતે જે 4,000 કરોડનું મગફળીનું કૌભાંડ થયું, આ વખતે પણ 3,000 કરોડનું કૌભાંડ ન થાય એટલા માટે મેં આરટીઆઈમાંથી માધ્યમમાંથી ઘણી ફરિયાદ. બહુ ટૂંકમાં ચિરાગભાઈ, સમગ્ર ઘટનામાં TV9ના માધ્યમથી આટલો ચિંતાવાળો વિષય છે. મારી સરકારને વિનંતી છે, અછતગ્રસ્ત જાહેર કર્યા અને એમાં પાછળથી થાય ને જાહેર કર્યા પછી શું? મારી વિનંતી એટલે કે એને 1 ડિસેમ્બરથી જે રાહત આપવાની એની વાત કરે, ચિકનગુનિયા કે ડેન્ગ્યુ આવતી હોય ને તાત્કાલિક આપી. બીજું, ખેડૂત અને પશુપાલકના દીકરા દીકરીઓને શિક્ષણમાં અત્યારે ફીમાં માફી આપવા જેવી, કારણ કે એમની જબરજસ્ત સ્થિતિ ખરાબ છે, વિષમ કટોકટીનો સામનો કરી રહ્યા છે. એમના બાળકોના અભ્યાસ માટે સરકારે સંવેદનશીલ બની એમના બાળકોને માફી કરવી જોઈએ. નોટિસો પાછી ખેંચો, નોટિસો ખેંચો પાછી. જોવું રહેશે કે આગળ દિવસોમાં સરકાર કેટલા ગંભીરતાથી આ ખેડૂતના પ્રશ્નો લઈ રહી છે. 5800 રૂપિયા તો કોઈ લેવાનું નથી. દાવા કરે છે કે ખેડૂત માટે કશું કરી નહીં, મજાક છે, બેઠકો કરે છે. પરંતુ આપે સાંભળી આ ખેડૂતની વેદના, કેટલો બિચારો લાચાર છે ગુજરાતનો ખેડૂત. આગામી દિવસોમાં જોવું રહેશે કે રાજકીય રંગ પણ કેવી રીતે પકડે ચાખો આ મુદ્દો. મનીષભાઈ આપનો અને ભરતભાઈ આપનો આભાર. ચર્ચા ચલો દિલ્હી કિસાનો 30 તારીખ વિશેષ શરૂઆતમાં. નમસ્કાર.